લાગે કે યજ્ઞ એટલે શું, ગાયત્રી એટલે શું. ગાયત્રી માને ગાય માને પ્રાણ, અત્રી માને આપણા રક્ષણ કરનાર. આપણા પ્રાણોનું જે રક્ષણ કરનાર છે એ ગાયત્રી છે. ગાયત્રી મહાયજ્ઞ એક એવો યજ્ઞ છે, એ જ નિષ્કામ ભાવથી શુદ્ધ કામનાથી આ ગાયત્રી મહાયજ્ઞનું સવિશેષ ફળ મળે છે. કારણ કે અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રીના 24 મંત્ર છે ને, એ 24 મહામંત્રમાં 24 અક્ષરોમાં આપણા પ્રધાન 24 દેવ છે, 24 અવતાર છે આપણા હિન્દુ ધર્મમાં. એ 24 અવતારોની પૂજા, સાધના, આરાધના, ઉપાસના તમે જે કહેતા હોય એ આમાં ગાયત્રી મહામંત્રમાં આવી જાય છે. એટલે ગાયત્રી મહામંત્રને ભારતીય સંસ્કૃતિનું મૂળ કહેવામાં આવ્યું છે. યજ્ઞ માને સત્કર્મ, ગાયત્રી માને સદબુદ્ધિ. સદબુદ્ધિપૂર્વક કરવામાં આવેલું સત્કર્મ એ ગાયત્રી મહાયજ્ઞ. આ યજ્ઞમાં ઘણું બધું આવશે, પણ આપણે એક વાત કરી દઉં કે સામાન્ય રીતે પણ આમાં ગાયનું 500 ગ્રામ ઘીની આહુતિ આપવામાં આવે તો 3000 સ્ક્વેર મીટરનું વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે. આ વિજ્ઞાન કહે છે. અને કેટલીય પ્રકારના રોગ, શોક, દુઃખ, દારિદ્ર્ય આનાથી નાશ પામે છે. આ યજ્ઞ સાહેબ અલૌકિક છે. જે કોઈ કરાવે છે તો એ તો એ જ આગ્રહ રાખે છે કે યજ્ઞ કરાવો તો ગાયત્રી જ યજ્ઞ કરાવો. કારણ કે આ યજ્ઞમાં જીવનનું પ્રશિક્ષણ ભરેલું છે. માત્ર યજ્ઞ નથી, આની અંદર જે આપણે કિંમતી આહુતિઓ આપશું એ કિંમતી આહુતિઓ એ સાહેબ અગ્નિદેવ પોતાની પાસે નહીં રાખે, પૂરા વાયુમંડળમાં વિખેરી દેશે, ફેલાવી દેશે, બાષ્પીભવન કરી દેશે. આના દ્વારા ભગવાન આપણાને એમ કહેવા માંગે છે કે તને તારી જે પ્રતિભા છે, તારી જે શક્તિ છે, તારું જે સામર્થ્ય છે એ બીજાઓમાં વહેતો રહે. ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. અને આવું સૌભાગ્ય બધાને નથી મળતું. આવું સૌભાગ્ય બધાને નથી મળતું, કોઈ કોઈ ભાગ્યશાળીને જ મળે છે. ગાયત્રી યજ્ઞ કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે કરાવી શકીએ છીએ, અને એમાં બેસવાનો મોકો મળે છે. આજે ખૂબ અનિવાર્ય સંજોગો હતા, હું કોઈ રીતે પહોંચી શકું એમ નહોતો. એટલે તમારે કંઈક ગાયત્રીની વિશેષ કૃપા હશે તો આ દૈવી સહયોગ સાંપડ્યો છે. તમે બધા બહુ સૌભાગ્યશાળી છો. આવો રક્ષા વિધાન, તમે થોડા ચોખા લઈ અને ઊભા થઈ જાઓ. એક જ ભાઈ, હા, થોડા ચોખા અહીંયા નીચે રાખજો અને થોડા આ ભૂમિ ઉપર ને પછી થોડા ચારે બાજુ વિખેરજો. આમાં યજ્ઞમાં હવનમાં અડકા નાખવા રાક્ષસો આવતા પહેલા, અને આજે આવે છે. પહેલા રાક્ષસોના ઠેકાણા હતા, અત્યારે એ ગુપ્તમાં ગોઠવાઈ ગયા છે. પહેલા રાવણ તો કે લંકામાં રહેતો હતો, કંસ તો કે મથુરામાં રહેતો હતો, હવે બધાએ આપણા મનોવિકારમાં આવી ગયા છે. આ ટાણે જલ્દી પૂરું કરે, સારું મોડું થાય, જલ્દી ખાવા ભેગા થાય, આ બધા મનોવિકાર છે. ટાણે ઓલી તમાકુ મળે, સિગારેટ મળે, આવા આવા મનોવિકારોમાં લોકો રાચે છે. આ મહારાજને ક્યાં બોલાય, આના કરતા બીજાને બોલાય, તો આ બધા મનોવિકારો છે. હા, તો ઊભા થઈ જાઓ. ઓમ અપ્સર પંતુ તે ભૂતા, યે ભૂતા ભૂમિ સંસ્થિતા, યે ભૂતા વિઘ્ન કર્તાર, તે ગચ્છંતુ શિવાજી. આવે ચારે બાજુ. ઓમ અપક્રામંતુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન યજ્ઞ. બોલ્યે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. કરીએ તારે યજ્ઞ. હા, અગ્નિદેવનું સ્વાગત કરી આવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દેવો ભૂમ્નાઃ પૃથિવી વરેમ્ણા તસ્યાસ્તે પૃથિવી દેવયજનિ પૃષ્ઠે અગ્નિમન્નાયામન્નાયાયાદધે અગ્નિદૂતં પુરોદરે અવ્યવાહમુપબ્રુવે દેવા આસાદયાદિહ. ઓમ અગ્નયે નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ગંધાક્ષતં પુષ્પાણિ ધૂપં દીપં નૈવેદ્યં સમર્પયામિ. આ જોડીને 2 મિનિટ સ્તવન. ઓમ શુભ જ્યોતિષે પુંજનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા દારિદ્ર્ય દુઃખ મુક્ત કર દો, પાવન બના દો,
हे देव सविता ऋषि देवताओं से पूजित हे भार्गव बंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना लो हे देव सविता हे व्याधि नाशक हे पुष्टि दाता रुक्षाम यजुर्वेद संसार करता हे भूर्भुवः स्व हे स्वप्रकाशित पावन बना लो हे देव सविता पावन बना लो हे देव सविता उज्ज्वल बना लो हे देव सविता बोलिए जय नारायण भगवान की जय। હવે પંખા થી જે હવા નાખી ને અગ્નિ ને પ્રજ્વલિત કરવા હાથના પંખા થી ઓમ દાદા મંત્ર બોલ બુદ્ધ્ય સ્વાગ્ને પ્રતિ જાગૃહિતોમિસ્તા પૂર્તેસ ગોમ સુદેતામયંચ અસ્મિન સંજસ્તે અદ્યુત્તરસ્મિન વિસ્મે દેવા યજમાનસ્ય સિદત સમિધા ધ્યાનમ ચાર સમિધા છે અને આ ચાર સમિધા ધર્મ જીવનના ચાર પુરુષાર્થો થયો છે તમે તમને આપો અને તમે એક એક તમારા પતિદેવને આપજો તમે ઓલી ઘીની તપેલી ક્યાં જમણા હાથમાં લઈ અને ઘી વાળી કરવાના બે છેડા અને પછી આ રીતે સમર્પિત કરજો બરાબર જીવનના ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર આશ્રમ છે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ શ્રેષ્ઠ જીવનના ચાર આધાર છે સાધના સ્વાધ્યાય સંયમ અને સેવા એ અમારા જીવનમાં બનાવી રાખીશું તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થઈ શકશે આ ચાર સંહિતાઓની આ પ્રતિક રૂપે આ રીતે આપવામાં આવે છે એ લઈ લો અગરબત્તી આ રીતે આગળ પાછળનો છેડો ઉમેદ્યો દાદા આ રીતે સમર્પણ કરજો સવડા હાથથી ઓમ અયંતૈ મહાત્મા જાત વેદસ્ત નિત્ય સ્વ વર્ધસ્વ ચેદ્વ વર્ધય ચાસ્માન પ્રદયા પશુ બ્રહ્મ વર્ચસે અન્નાધેન સમેદય ઓમ સમિદાગ્નિ દુવશ્યત ધૃતૈ બોધયતા તિથિ આસ્મિન હવ્યા જ્યોત જુહોતન સ્વાહાંગિરો ધૃતેન વર્ધયામસી ગૃહ ચોચાય વિષ્ટય સ્વાહાદમગ્નય અંગિરસે ઇદમ નમમ ચાર પ્રકારના બળ શરીર બળ આત્મબળ મનોબળ અને બ્રહ્મ બળ આ ચાર પ્રકારના બળ આપણે મેળવવાના છે ત્યારે જ આપણે જીવનમાં સુખ શાંતિ રહી શકીએ પૂર્વ થી ચાલુ કરવાનું પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ તે રીતે ચાર દિશામાં થોડું થોડું તમે પાણી રેડો પૂર્વ આ દિશા પૂર્વ સાઈડ આ છે તો ઓમ દાદા મંત્ર બોલો ઓમ આદિત્ય નું મન્યસ્વે પૂર્વે ઓમ અનુમતે નું મન્યસ્વે પશ્ચિમે ઓમ સરસ્વત્ય અનુમનુ મન્યસ્ય ઇતિ ઓમ દેવ સવિતઃ પ્રસૂવ યજ્ઞમ પ્રસૂવ યજ્ઞપતિમ ભગાય દિવ્યો ગંધર્વઃ કેતુકુઃ કેતમ નઃ પુનાતુ વાચસ્પતિમ વાચમ નઃ સ્વદતુ આદ્યાહુતિ હોમ હવે તમારે છે ને આનાથી ઘીની આહુતિ આપવાની છે સાત અને ઘીની આહુતિ આપો ને ત્યારે રિટર્નમાં થોડુંક આમાં ટપકાવજો રિટર્નમાં જાતી વખતે નહીં સ્વાહા કહીએ ત્યારે સ્વાહા કહીને આપજો ઓમ પ્રજાપતયે સ્વાહા ઇદમ પ્રજાપતયે ઇદમ નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ નમઃ ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય ઇદમ નમઃ ઓમ ભૂઃ સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ ઓમ ભુવઃ સ્વાહા ઇદમ વાયવ્યે ઇદમ નમઃ ઓમ સ્વઃ સ્વાહા ઇદમ સૂર્યાય ઇદમ નમઃ ઓમ ભુવઃ સ્વાહા બધા ઉપર પાણી છાંટી દો ઓમ અપવિત્રઃ પવિત્રો વઃ સર્વાવસ્થાંગતો પિવા યઃ સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરઃ શુચિઃ ઓમ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ આપણે 24 પ્રધાન દેવોની આહુતિ પહેલા આપીશું ત્યારબાદ ગાયત્રી મંત્રની પણ ભાવના એ રાખજો અમારું યજ્ઞ સર્વજન હિતાય સર્વજન સુખાય એની મંગલ ભાવનાથી સફળ બને એવી હે દેવ કૃપા કરી અને આમ કરીને જ આપવાની સ્વાહા બોલીને જ આપવાની આહુતિ બરાબર
ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुद्धि प्रचोदयात् स्वाहा। गणेशाय इदं नमः। ओम उग्र नरसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नरसिंह प्रचोदयात् स्वाहा। इदं नरसिंहाय इदं नमः। ओम नारायणाय विद्महे शेषशाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा। इदं श्री विष्णवे इदं नमः। ओम पंचवक्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा। इदं रुद्राय इदं नमः। ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् स्वाहा। इदं श्रीकृष्णाय इदं नमः। ओम वृषभानुजाय च विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो मा राधा प्रचोदयात् स्वाहा। इदं राधा माता इदं नमः। ओम महालक्ष्मी च विद्महे विष्णु प्रियाय धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् स्वाहा। इदं महालक्ष्मी इदं नमः। ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा। इदं अग्निदेवताय इदं नमः। ओम सहस्रनेत्राय विद्महे वज्रहस्ताय धीमहि तन्नो इंद्र प्रचोदयात् स्वाहा। इदं इंद्राय इदं नमः। ओम सरस्वती विद्महे ब्रह्मपुत्रै च धीमहि तन्नो मा देवी प्रचोदयात् स्वाहा। इदं देवी माताय इदं नमः। ओम गिरिजायै विद्महे शिवप्रियाय धीमहि तन्नो मा दुर्गा प्रचोदयात् स्वाहा। इदं मा दुर्गा इदं नमः। ओम अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात् स्वाहा। इदं मारुत्यै इदं नमः। ओम पृथ्वीदेव्यै विद्महे सहस्रमृत्यै धीमहि तन्नो मा पृथ्वी प्रचोदयात् स्वाहा। इदं पृथ्वीदेव्यै इदं नमः। ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा। इदं सूर्याय इदं नमः। ओम दशरथ पुत्राय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा। इदं श्रीरामाय इदं नमः। ओम जनक नंदिन्यै विद्महे भूमिजाय च धीमहि तन्नो मा सीता प्रचोदयात् स्वाहा। इदं सीता माताय इदं नमः। ओम क्षीरपुत्राय विद्महे अमृत तत्वाय धीमहि तन्नो चंद्रः प्रचोदयात् स्वाहा। इदं चंद्राय इदं नमः। ओम सूर्यपुत्राय विद्महे महाकालाय धीमहि तन्नो यमः प्रचोदयात् स्वाहा। इदं यम देवताय इदं नमः। ओम चतुर्मुखाय विद्महे अंशारूढाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् स्वाहा। इदं ब्रह्माय इदं नमः। ओम जलबिम्बाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुणः प्रचोदयात् स्वाहा। इदं वरुणाय इदं नमः। ओम नारायणाय विद्महे दोष्याथीन धीमहि तन्नो नारायण प्रचोदयात् स्वाहा। इदं नारायणाय इदं नमः। ओम वाणीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो हयग्रीव प्रचोदयात् स्वाहा। इदं हयग्रीवाय इदं नमः। ओम परमहंसाय विद्महे महांसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा। इदं परमहंसाय इदं नमः। ओम तुलस्याय विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो वृंदा प्रचोदयात् स्वाहा। इदं वृंदाय इदं नमः। हवे त्रण गायत्री मंत्र तो आवड़े से बधाए बोलवानो सौने सद्बुद्धि मळे सौनु कल्याण थाय सौ उज्ज्वल भविष्य मार्गे आगळ वधे एवी भावना थी आ त्रण गायत्री महामंत्र ने अने बे महामृत्युंजय मंत्र ने आजे कोई नो बर्थडे होय कोई नी मेरेज एनिवर्सरी होय ए बधानी शुभ बने कुटुंबमां परिवारमां जेने होय एनु याद करीने आपवानी बाकी विश्व कल्याणार्थे बराबर ने। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षियमामृतात् स्वाहा। इदं महामृत्युञ्जय इदं नमः। ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षियमामृतात् स्वाहा।
इदं महामृत्युंजय इदं नमः ओम प्रखर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा इदं गुरुसत्ताय इदं नमः ओम सजल श्रद्धाय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो मा भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्त्यै इदं नमः હવે તમારા કોઈ પિતૃઓ સ્વધામ ગયા હોય, તમારા પિતૃદેવ છે કોઈ પરિવારમાં, નોર્મલ મૃત્યુ કે આકસ્મિક જે ભાવથી ગયા હોય, જે રીતે ગયા હોય, એને શ્રદ્ધા ભાવપૂર્વક આ ત્રણ આહુતિ આપણે આપીશું. હા, આપણા પૂર્વજોને યાદ કરીને. ઓમ શનો મિત્ર સંવરુણ શનો ભવત્યર્મ શન ઇન્દ્રો બૃહસ્પતિ શનો વિષ્ણુ રુરુક્રમ દિવંગત મૃતાત્મન પ્રેતત્વ નિવૃત્તે શાંત્યાર્થે સ્વાહા ઇદમ હુતાત્મા ઇદમ નમઃ. બીજી વખત ઓમ શનો મિત્ર શંવરુણ શનો ભવત્યર્મ શન ઇન્દ્રો બૃહસ્પતિ શનો વિષ્ણુ રુરુક્રમ દિવંગત મૃતાત્મન પ્રેતત્વ નિવૃત્તે શાંત્યાર્થે સ્વાહા ઇદમ દિવંગત આત્મા ઇદમ નમઃ. ઓમ શનો મિત્ર શંવરુણ શનો ભવત્યર્મ શન ઇન્દ્રો બૃહસ્પતિ સન્નો વિષ્ણુ રુરુક્રમ દિવંગત મૃતાત્મન પ્રેતત્વ નિવૃત્તે શાંત્યાર્થે સ્વાહા ઇદમ પિતૃ આત્મા ઇદમ નમઃ. હવે પાંચ આહુતિ આપણી માં કુળદેવી જે તમારા હોય તે એને યાદ કરીને આપજો. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડા વિચય સ્વાહા ઇદમ કુળદેવી માતા. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડા વિચય સ્વાહા ઇદમ ચામુંડા ઇદમ નમઃ. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડા વિચય સ્વાહા ઇદમ ચામુંડાય ઇદમ નમઃ. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડા વિચય સ્વાહા ઇદમ ચામુંડાય ઇદમ નમઃ. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડા વિચય સ્વાહા ઇદમ કુલદેવી માતા ઇદમ નમઃ. એક આહુતિ વાતાવરણના શુદ્ધિકરણ માટે, બરાબર. આ આહુતિ બધા એક સાથે આપવાની છે, તમારે ઘીની છે. ઓમ પંચવક્ત્રાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ સ્વાહા ઇદમ રુદ્રાય ઇદમ નમઃ. હવે આસુરી શક્તિના નિવારણ માટે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ક્લીં ક્લીં તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ક્લીં 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 ઓમ સ્વાહા ઇદમ મહાશક્ત્યૈ ઇદમ નમઃ. બધા પ્રણામ કરી ઉભા થઈ જશો. ઓમ નમો સ્તનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુભાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. એક જણ ગીતી આપો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં પૂર્વારુકમિવ બંધનં મૃત્યોર્મોક્ષિયમામૃતાત સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં પૂર્વારુકમિવ બંધનં મૃત્યોર્મોક્ષિયમામૃતાત સ્વાહા. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત સ્વાહા ઇદમ મહાશક્ત્યૈ ઇદમ નમઃ. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્ત્યૈ ચ ધીમહિ તન્નો મા ભગવતી પ્રચોદયાત સ્વાહા ઇદમ મહાશક્ત્યૈ ઇદમ નમઃ. એક પિતૃ સત્તાને યાદ કરીને, તમારા પિતૃ પતિદેવ કોઈના પણ, જે આપણા દાદા પરદાદા કોઈ પણ, એ સર્વ પિતૃઓને યાદ કરી એક આહુતિ આપશું.
ओम शन्नो मित्र संवरुण शन्नो भवत्यर्म शन्न इंद्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम दिवंगत मृतात्मन प्रतत्व निवृत्ति शांत्यार्थे स्वाहा इदं सर्वेभ्यो पितृभ्यो इदं नामम ओम एक त्रण आहुति कुलदेवी माता ने ओम ऐरीम क्लीम चामुंडा विचे स्वाहा इदं कुलदेवी माता ये इदं नमम ओम ऐरीम क्लीम चामुंडा विचे स्वाहा इदं कुलदेवी माता ये इदं नमम ओम ऐरीम क्लीम चामुंडा विचे स्वाहा इदं कुलदेवी माता ये इदं नमम वातावरण अपने आसुरी शक्ति निवारण माटे ओम भोर भुवः स्वाहा क्लीम क्लीम तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् क्लीं 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 ॐ स्वाहा इदं महाशक्ते इदं बलियज्ञ नारायण भगवान आमा सृष्टिकृत अम्मा मिठाई नी आहुति आपवानी होय शुं काम के आपणुं जीवन मीठू बने मधुरू बने स्नेहार बने एवी दिव्य भावना साथे आमा खेर अने एनी आहुति आपवानी होय छे तो आवो आपणे भावना साथे दादा मंत्र बोलो ओम यदस्य कर्मणो त्वरीरिचम यद्वा न्यूनम ह्याकरम अग्निष्ठत स्विष्ट कृतिद्व्यात् विस्विष्टम सुहुतम करोतु मे अग्नये स्विष्ट कृते सुहुत हुते सर्व प्रायचिता हुतिना कामाना समर्दयित्रे सर्वान्नः कामान समर्दय स्वाहा नम अग्नये स्विष्ट कृते इदं नमम देव दक्षिणा पूर्णा हुति अवे कास्ट लो जरा आ यज्ञ नी पूर्णाहुति नो यज्ञ छे सत्कर्म नी पूर्णाहुति थाय नहीं ए तो सतत थती रहे सत्कार्य ने क्यारे अटकावाय नहीं पण एक कार्य ने विराम आपवा माटे थोड़ू ऊपर राखजो हो तो श्रीफल ने हाथ लगाड़जो मंत्र बोलाय त्यां सुधी बोले गायत्री मात की जय कुलदेवी मात की जय ओम दुर्गे स्मृता हर्षि भीति मशेष जन्तो स्वस्थै स्मृता मति मतीव शुभम ददासि दारिद्र्य दुख भय हरिणि का त्वदन्या सर्वोपकार करणाय सदार्ध चित्ता ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम पूर्णादर्वी परापत सुपूर्णा पुनरापत वासुदेव विकृणावः विश्वमूर्तिवंशतक्रतो स्वाहा ओम सर्ववै पूर्णं स्वाहा बधाज लई लो अने त्रण वखत टुकड़े टुकड़े आपो जे कोई बाकी हो ओम सर्ववै पूर्णगं स्वाहा ओम सर्ववै पूर्णगं स्वाहा ओम सर्ववै पूर्णगं स्वाहा बधाज आवी जाओ जे कोई ना आपी हो बधाज आवी जाओ अने बधाज आपी दो ओम सर्ववै पूर्णगं स्वाहा ओम सर्ववै पूर्णगं स्वाहा सरस બેન હવે આ ઘીનું પાત્ર તમે લો તો જરા એ પાત્ર તમારા પતિદેવને આપો અને તમે આમાં ઘી ભરીને ધીરે ધીરે આમાં ઘી રેડો આમાં ઘીની ધારા કરવાની હોય અખંડ ધારા વસુધારા જેને કહેવાય અમારી સ્નેહની ધારા એકબીજા પ્રતિ કાયમી અખંડ રહેશે એ ભાવના સાથે ओम वसो पवित्रमसि सतधारम वसो पवित्रमसि सहस्रधारम देवस्त्वा सविता पुनातु वसो पवित्रेण सतधारेण सुप्त्वा कामदुःखशः स्वाहा बोलिए गायत्री मात की जय कुलदेवी मात की जय आरती बधाय वाला फरती उतारजो थोड़ी वार तमे उतार्या पछी ओम यम ब्रह्म वेदांत विदो वदन्ति परम कलानं पुरुषं तथाने विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्न ओम यम ब्रह्म वरुणेन्द्र रुद्र मरुतः सुन्वन्ति दैव्यैः सवै गायन्ति यम श्याम गा ध्यानावर्धत गतेन मनसा पनजन्ति यम योगिनो यस्यान्तं न विदुः सुरा सुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः
मंगलाय तनोहर सर्व मंगल मंगल
सर्वाणि नश्यन्ति प्रदक्षिणायां पदे पदे प्रदक्षिणायां पदे पदे फूलथी जमणाथी फूल लई बधा देवोने आरती आपो ने चार दिशामां आपो ओम स्तुता मया वरदा वेद माता प्रचोदयन्तं पावमानी द्विजानां आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलो भावना करीशुं पवित्र मासमां माँ जगदंबा दिव्य चेतना आ देवी गायत्री महायज्ञ दिव्य चेतना यज्ञ नारायण भगवान दिव्य चेतना आ आरती मध्यम थी अमरी अथेड़ी में प्रवेश रही है एवं दिव्य भाव साथ बदा बे हाथ ऊंचा कर भावनापूर्वक मंत्र पूरा था एट बने हाथे मसली गायत्री मंत्र बोलता बोलता चेहरा पर लगवाशु ओम श्रद्धा मे दाम्य सह प्रज्ञा विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्य आरोग्यं देहि मे हव्यवाहनम् ओं भूर्भुवः श्वः कर्तव्यदुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तमे लई लो आरती बधा देवोने बधाय आपने लई लीधी छे तमे आमां घी टपकावेलुं छे बधा ज बे आंगळी वच्चेनी आ रीते घी लई બધાને આપી દેજો અને આ રીતે મસળવાની છે લગાવી દેવાની અથડીમાં આ સારામાં સારું બ્યુટી પાર્લરનું ક્રીમ છે 1 લાખ રૂપિયા કિલો દેતા ન મળે ભાગ્યશાળીને મળે આજે બહેનું બ્યુટી પાર્લરમાં બહુ જાય પણ સાચું ક્રીમને પસંદ નથી કરતું સાચું ક્રીમ આ છે જે તમારી કને અત્યારે પ્રભુ કૃપાથી મા જગદંબાની કૃપાથી પહોંચી રહ્યું અને માત્ર લગાવો ને પછી આમ તપાવો હું કહું ત્યારે લગાવવાનું બધે પહોંચી જવા દો પહેલા એક બેન બ્યુટી પાર્લરમાં ગયા લગ્નના દિવસે લગભગ 12 વાગ્યા વરઘોડો નીકળવાનો હતો 1:30-1 વાગે રાત્રિનો ટાઈમ અને બેનને એમ લાગ્યું કે બ્યુટી પાર્લરમાં તૈયાર થવાનું તો બાકી છે લે તૈયાર થવા જાઉં તો બ્યુટી પાર્લરમાં ગયા ત્યારે એને 12 વાગે બ્યુટી પાર્લર પૂજી અને ખોલાવી દુકાન ઓલી સુઈ ગઈ હતી બેન આવો ને મારે તૈયાર થવું પણ હવે સુઈ ગઈ છું 12 વાગી ગયા તો કે આવો આવો તમારું જે થાય એના કરતાં સવાયું લઈ લેજો પણ મને તૈયાર કરવા આવો મારા કાકાના દીકરાના લગ્ન છે ને વરઘોડો નીકળાય બેન આવ્યા અને અંધારામાં ઊંઘમાં તો આવ્યા હતા ભૂલથી આઉટ ઓફ ડેટની ક્રીમ લગાડી દીધી બેન વરઘોડામાં તો રૂપાળા દેખાણા પણ બીજે દિવસે કાળા ભટ ચહેરો આજ સુધી સફેદ થતા નથી એટલે મારી તમને વિનંતી છે કે આ સાચું ક્રીમ વાપરો આયુર્વેદિક ક્રીમ છે 1000-1 લાખ રૂપિયા કિલો દેતા ન મળે તમે સૌ ભાગ્યશાળી છો કે તમારા સુધી પહોંચ્યું છે તપાવો હાથ તપાવો ઓમ ત્રાયુષમ ઓમ તનુપા અગ્નેશી તનુ મે પાહી ઓમ આયુર્દા અગ્નેશી આયુર્મે દેહી ઓમ વર્ચોદા અગ્નેશી વર્ચો મે દેહી ઓમ અગ્નેયન્મે તન્મ ઉન્ન આપૃણ ઓમ મેધા મે દેવ સવિતા આદ ધાતુ મેધા મે દેવી સરસ્વતી આદ ધાતુ મેધા મે અશ્વિનવ દેવા આદતામ પુષ્કરૌજુ શુંગો અને જરાય સંકોચ વગેરે આમ લગાવો ઘૂંટણ દુખતા હોય સાંધા દુખતા હોય ગમે તે જગ્યાએ લગાવો અદભુત ક્રીમ છે તમે બધા બહુ સૌભાગ્યશાળી છો કે પ્રાપ્ત થયું છે હવે એવી ને એવી આ ભસ્મ છે આ રીતે અનામિકા આંગળીમાં લઈ લેજો બરાબર બધાને પહોંચાડી દો એવું હોય તો એ ઓલી બાજુ બીજામાં પહોંચાડી દો કાંઈ લગાવો લા હા ભસ્મ લગાવો બે જગ્યાએ લગાવો એટલે જલ્દી થાય આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો આજે ગુરુદેવને ખબર હતી ઋષિઓ બધું જાણતા હતા કે આ ભૌતિકતામાં માણસ કળિયુગમાં આ બધું ભૂલ છે એની પાસે પ્રભુ ભજનનો ટાઈમ નહીં હોય ઉભારો પછી લગાવો હું કહીશ માત્ર લઈ લો આની આના મંત્ર સાથે લગાવવાનું હોય તો બહુ અદ્ભુત કામ કરે એટલે માત્ર લગાવી નાખો ત્યાં સુધી આ 2 મિનિટનું પ્રવચન સાંભળી લો બહુ અદ્ભુત છે પ્રેરણાદાયી આ નાનકડી ભસ્મ સાહેબ આપણાને પ્રેરણા આપે છે કે તું 5.5-6 ફૂટની કાયાને હોશિયારી પ્રતિભાશાળી લઈને જે ફરે છે ઉપદમાં ફરે છે એ તારું ઉપદ માન મોગો મોભો
એક મૃત્યુના ઝાટકે બધું સ્વાહા થઈ જશે અગ્નિનારાયણ. તો હે માનવ, શ્રેષ્ઠ કામ કર, દિવ્ય કામ કર. આ પ્રેરણા સાહેબ અદભુત આપે છે. એક દિવસ આપણે પણ આ યજ્ઞ અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશું. હવે તો અમે અંત્યેષ્ટિ ક્રિયામાં જઈએ તો યજ્ઞની ભસ્મ દ્વારા, યજ્ઞની યજ્ઞાગ્નિ દ્વારા જ એમને જલાવીએ છીએ. ઘણી જગ્યાએ જવાનું થાય છે. તો વિચાર કરજો, આ પવિત્ર ભસ્મ સાહેબ તમને ને મને એ કહે છે કે તમે ભૌતિકતામાં ભલે રાચો કોઈ વાંધો નથી, પણ જીવનના આદર્શોને ન ભૂલો, સંસ્કારોને ન ભૂલો. તમારા જીવનની નિયમિતતા બનાવી રાખો. અનિયમિત જીવન થઈ ગયા છે. ખાવાના ઠેકાણા નહીં, સુવાના ઠેકાણા નહીં, ઉઠવાના ઠેકાણા નહીં. તમે આદર્શ બનાવો જીવનને, તેજસ્વી આદર્શ જીવન. તેજસ્વી ત્યારે બનશે જ્યારે તમે નિયમિત હશો. સમય જમવાનો ચોક્કસ નક્કી કરી નાખો, સુવાનો ચોક્કસ નક્કી કરો, તો કંઈક નિયમિત બદ્ધ બનો. તો બાકી તો સમય બધાને નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો છે, પણ સાહેબ એ પદવી ઉપર બેઠા બેઠા હાડા તળે ઉઠી જાય છે અને આપણે 10 વાગ્યા સુધી ઊભા નથી થતા. થાય છે એ જગદંબાનું અનુષ્ઠાન પાણી પીને કરે છે, આપણે કેટલાય ખોરાક લઈને કરીએ છીએ. આપણા દેશના મહાપુરુષો સાહેબ આવી પ્રેરણા પોતાના જીવન દ્વારા આપણી હયાતીમાં આપે છે. ના ના, આ તો ઘોર કર્યું ગાયો માણસ સ્વાર્થી સાહેબ. મોદી સાહેબની ઊંઘ માત્ર 2 કલાક છે, એમાં હમણાં 2 કલાકની એ ના પાડતા હતા કે 2 કલાકે મારે ઊંઘ ન જોઈએ. ખાલી એ સાહેબ પ્રધાનમંત્રી છે ને, ભાજપના છે એટલે નહીં, પણ જીવનના આદર્શો એમણે ગ્રહણ કર્યા છે. હા, એ મહાપુરુષ બની શકે છે સાહેબ જે પોતાના જીવન પ્રત્યે લક્ષ્ય આપે છે. જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે. ઈશ જીવન મેં પ્રગટે થે રામકૃષ્ણ ભગવાન રે. કિન જન્મો કે પુણ્ય ફલે જો મિલી મનુજ કી કાયા, ઈસ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા. નહીં નિરખા ખોજા પરખા, હીરા જન્મ ગવાયા ભાઈઓ, હીરા જન્મ ગવાયા. અદભુત મનુષ્ય જન્મ મળ્યો છે, વેડફી માં નાખવા માટે નહીં, આમાં કંઈક પ્રાપ્ત કરવા માટે. આવો એવી દિવ્ય ભાવનાથી આ ભસ્મને લગાવશો, અમારું જીવન દિવ્ય બને એ ભાવના સાથે. ઓમ ત્રાયુષમ જમદગ્ને ઇતિ લલાટે, ઓમ કશ્યપસ્ય ત્રાયુષમ ઇતિ ગ્રીવાયામ, ઓમ યદ્દેવેષુ ત્રાયુષમ ઇતિ દક્ષિણ બાહુર્મૂલે, ઓમ તન્નો અસ્તુ ત્રાયુષમ ઇતિ હૃદયે. ક્ષમા પ્રાર્થના કરીશું ભગવાનને, કંઈ કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, ક્ષમા થઈ ગઈ હોય, બે હાથ જોડી અને ક્ષમા માગીએ છીએ. તારા થઈને યજ્ઞ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, તારી પ્રેરણાથી આ દૈવી કાર્ય કર્યું છે, આમાંથી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય અમને ક્ષમા કરજો. ઓમ આવાહનમ ન જાનામિ, નૈવ જાનામિ પૂજનમ, વિસર્જનમ ન જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે, પરિપૂર્ણ તદસ્તુ મે. પૂર્ણાહુતિના આરે છે યજ્ઞ થવામાં. આવો એકવાર ભગવાનને ફરી પાછા નમન વંદન કરીએ, બે હાથ જોડી જેટલા નમાય એટલા નમીને પગે લાગશું અને ભાવના કરીશું. હે પરમાત્મા, અમારી અંદર સદબુદ્ધિ જાગૃત થાય, આત્મજ્યોતિ જાગૃત થાય અને અમે દૈવી કાર્ય કરવાની શક્તિ મળે એવી દિવ્ય ભાવના સાથે. ઓમ નમો સ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ, સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સરસ. હવે હાથમાં ફૂલ ચોખા, ફૂલ જ માત્ર, એ બધાને દેવાના છે. તમે યાર, અમે ખાલી યજમાન પરિવાર કને દક્ષિણા લઈને તમારી કને લઈ તો કેમ હાલે? મારે બધા પાસે લેવી છે, આપશો ને બધા? હા તો બસ, આટલું દિલથી યજ્ઞ કામ કરા, થોડા થોડા ફૂલ આમાંથી લઈ લેજો. બબે પાંખડી લેશો તો ચાલશે, એવું નહીં બધા. હા, બબે પાંખડી જ લેજો, પુષ્કળ છે બધા ફૂલ, અને તમે બધા જ આપી દેજો. ચાલો લઈ લો, બધાને આપી દો. જો આજે ભગવાનને સાચી દક્ષિણા આપશું. ગુરુદેવ કે બેટા, આ અત્યારે ભૌતિકતામાં માણસ એટલો આગળ વધી ગયો છે ને કે ધર્મ કાર્ય માટે, યજ્ઞ કાર્ય માટે, સત્કાર્ય માટે સમય જ નહીં હોય. કારણ કે ભૌતિકતા ભગવાને માયા એવી ભરી દીધી છે ને બધી બાબતમાં, એટલે બિલકુલ ટાઈમ નથી. એમને કહી હાલો ને યજ્ઞમાં, તો કે ના ના ટાઈમ નથી, બહુ બીજી છું. હાલો ને યાર, અહીંયા સત્યનારાયણની કથા છે. ના ના તમે જાઓ, હું બહુ બીજી છું. આજ માણસને એટલો બીઝી છે કે કોઈ સત્કારમાં ટાઈમ નથી ફાળવી શકતો. એને મારા સદગુરુદેવ, મારા ભગવાન કૃષ્ણ કહે છે કે હે જીવ, તું છો બીજી તો હું નથી ઈજી, અને જો જાય ખીજી તો લોહી જશે. થીજી, આટલી વાર લોહી થીજી જાય એના પહેલા બા ફારા કામ કરી લો. અને એટલા માટે કીધું, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા,
આવ્યો છે જગમાં તારા કામ કરતો જા પાછું ભરતો બોલો બધા ગુજરાતી છે બધા બોલો બધા આવ્યો છે જગમાં તારા કામ કરતો જા આવ્યો છે જગમાં તારા કામ કરતો જા આવ્યો છે જગમાં તારા કામ કરતો જા એ થોડા માંથી થોડું કોઈને આપજે કોઈ ભૂખ્યાની આંતરડી પારજે ભગવાને આડા બનાયા એ બધા બચારા સીધા હાલે માણસ ને સીધો બનાયો એ જ આડો હાલે નથી આપતો આ યજ્ઞ થી અમે પરોપકાર મળે જીવન જીવશું શ્રેષ્ઠ જીવન જીવશું એવી દિવ્ય ભાવના સાથે તમને બધાને મંત્ર પુષ્પાંજલિમાં પાંચ નિયમ આપવા માંગુ છું. હાવ સહેલા ને સસ્તા છે, એક રૂપિયાના ઘરના ખર્ચ વગર ઘરમાં સતયુગ આવી શકતો હોય અને સુખ શાંતિ ને સ્વર્ગ આવી શકતો હોય તો સોદો સસ્તો છે કે નહીં બેન? સસ્તો છે ને ભાઈઓ? ભગવાન રામ સબરીમાને ત્યાં ગયા હતા, રામને હેઠા બોર ખવડાવ્યા હતા સબરીમાં જૂઠા બોર, તોય રામ એવા પ્રસન્ન થયા હતા સબરીમાને કે સબરીમાં શું આપું તમને? તો કે મારે કાંઈ નથી જોતું. તો કે ના, હું નવદા ભક્તિનું જ્ઞાન આપું છું. આ નવ પ્રકારની ભક્તિ, નવ નિયમો એમને બતાવ્યા. એમ ગુરુદેવે કીધું, બેટા ખાલી સ્વાહા સ્વાહા કરીને ના આવજે, પાંચ નિયમ કંઈક દેવ સંસ્કૃતિના એવા બતાવી આવજે કે માણસના ઘરમાં સ્વર્ગ આવી જાય, શાંતિ આવી જાય. તારે માત્ર ટપાલી થઈને મારું કામ કરવાનું. કૂકડો જેમ બાંધ પોકારે ને ચાર વાગે, કોઈ ઉઠે તો એનું કામ થઈ જાય, ન ઉઠે તો ભલે ને હુતા મારું ક્યાં જાય. એમ સાહેબ, અમે એક યોગ ઋષિના ટપાલી છીએ. હા, ટપાલીનું કામ શું હોય? ટપાલ આપવાનું. ટપાલ આપી જઈએ, તમારું આમંત્રણ મળ્યું કે ભાઈ અમારે ત્યાં ટપાલ પહોંચાડો. જેનું આમંત્રણ મળે આખા ગુજરાતમાં ફરીએ છીએ અને જઈએ છીએ ટપાલ પહોંચાડવા. કોઈ સ્વીકારે પછી ટપાલી આમ ઊભો ન રે, ભાઈ કેની ટપાલ છે, શું બાબતમાં છે, રે અમે ટપાલ આપીને જાશું. તમારે એને રાખવી, સાચી રીતે જાળવી રાખવી, એના નિયમોમાં રહેવું એ તમારા ઉપર આધારિત છે. જે નિયમોમાં રહે ગુરુદેવ કે એના ઘરમાં સતયુગ હું લાવીશ, સતયુગ સ્વર્ગની સ્થાપના હું કરીશ, તો હું માત્ર મારું કામ કરજે. એમાં પહેલો નિયમ, એક રૂપિયાના ખર્ચે વગર જો ઘરમાં શાંતિ આવે છે, પહેલો નિયમ શું? તો પહેલો નિયમ એ કે જ્યારે તમે દરરોજ સવારે વહેલા ઉઠો ને, ત્યારે ઉઠતા વેત પાંચ મિનિટ માટે શાંત થઈ જવાનું. જે પોઝિશનમાં ઉઠ્યા હો એ પોઝિશનમાં બેસવાનું, પરમાત્માને યાદ કરવાના. હે પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. ને એ ઉઠાડે ત્યારે જ ઉઠી શકીએ છીએ સાહેબ, પોતાની તાકાતથી કોઈ ઉઠી શકતું નથી. એ ફાંકમાં ન રહેતા, એ અભિમાનમાં ન રહેતા, એ ઉઠાડે છે તો ઉઠી શકીએ છીએ. તો હે પરમાત્મા, હે માં કુળદેવી, હે માં જગદંબા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તારો ખૂબ ખૂબ આભાર, આજ તે મને ઉઠાડ્યો. કીધું છે ક્યારે થેન્ક યુ એને? આજથી કહેજો, કાલથી, બરાબર ને? તારો ખૂબ ખૂબ આભાર ને થોડુંક ચિંતન કરજો. મને કૂતરાની, ગધેડાની, વાનરની યોનિ નથી મળી, મને માણસની, માનવની યોનિ મળી છે. નરમાંથી નારાયણ થવા માટે મળી છે, હું એના માટે પુરુષાર્થ મારીશ. હા,
અને પછી ધરતી માતાને વંદન કરજો, તારા જેવું સહનશીલ બનવું, વિશાળ બનવું, પછી નાઈ ધોઈ અને કુળદેવીને દીવો કરજો, બંને માણસ સાથે કરશો તો બહુ અદ્ભુત આવશે. આમાં યુગ નિર્માણનો સત્સંકલ્પ છે એ વાંચજો. સાહેબ આજે હું મારા કાર્ડ ભૂલી ગયો છું, આમ તો દરેક જગ્યાએ નીકળી જાઉં છું, પણ સાહેબ એ દીવાબત્તી કરી અને નીકળજો, એકબીજાને તિલક કરીને સન્માન કરીને નીકળજો. પહેલો નિયમ બરાબર, આ તો હાવ હેલો છે ને, એક રૂપિયાનો ખર્ચ નથી. બીજો નિયમ, એક લોટો સૂર્યનારાયણને જળ ચડાવજો. સૂર્યનારાયણને જળ ચડાવજો. હે સૂર્યનારાયણ દેવ, તારી કૃપાથી મારું જીવન શ્રેષ્ઠ બને છે. સૂર્યનારાયણને જળ શું કામ ભાઈ, વાદળોના વાદળ પી જાય છે ને વરસાદના રૂપમાં આપણે, એને એક લોટા જળથી શું થવાનું છે, આપણાને પ્રશ્ન થાય. પણ બાપ તમે તમારી શ્રદ્ધા વ્યક્ત કરશો ને, એ સવારના સૂર્યનારાયણને એક લોટો જળ ચડાવશો ને, મારો બાપ સૂર્યનારાયણ વહેલો ઉઠે છે, મારે વહેલા ઉઠવું જોઈએ, એ તેજસ્વીતાથી જીવે છે, મારે તેજસ્વીતાથી જીવવું જોઈએ, આટલું બધું કામ કરે, રાત દિવસ ફરે, આપણા માટે જીવે, એક દિન આવું ગે તો શું થાય દશા દુનિયાની, સાહેબ હતા નહોતા થઈ જઈએ આપણે. એ ભગવાન સૂર્યનારાયણ આપણો બાપ છે, એ આપણાને ફળ ફૂલ ફ્રૂટ બધું અનાજ બધું એ આપે છે, એને એક લોટો જળ ચડાવો ને, અને એનામાંથી એક સૂર્યનારાયણ જ તમારી જેમ નિયમિત બનવું, પ્રામાણિક બનવું, દિવ્ય બનવું એવી શક્તિ મને આપજો, પરોપકારી બનવું. આટલો 24 કલાક લાઇટ વાળો તો 2 મહિને આવીને 2000, 2500, 5000 બિલ લઈ જાય છે, એ 24 કલાક હાલે છે તો એ સૂર્યને ચંદ્ર ક્યારે લીધું બિલ, અને આનાથી કેટલો ઘણો ઊંચો પ્રકાશ, સ્વાસ્થ્ય આપે એવો પ્રકાશ નથી, એને યાદ કરજો સાહેબ. બીજો નિયમ સૂર્યનારાયણને જળ. ત્રીજો નિયમ બહુ અદ્ભુત છે, ઘરમાં મા બાપ હોય, સાસુ સસરા હોય ને, એને પ્રણામ કરજો. જીવતા જાગતા એ દેવ છે. ઉમરાવાળી માના તું લેજે આશીર્વાદ, તો ડુંગરાવાળી દેવી થશે રાજી આપોઆપ. એ ઉમરાવાળીમાં સાક્ષાત દેવી બેઠી છે મા બાપમાં, એટલા માટે કીધું માતા પિતાની સેવા જે ના કરે મહાન પાપી તે કહેવાય, અંતે આ દુનિયામાં અતિ દુઃખી થઈને કે નરકમાં જાય. સાસુ સસરાને સંતાપતા જો આંતરડી એની કચવાય, તે ઘર સારી સાચી ગૃહિણીનું ઘર નથી, શમશાન જ કહેવાય. એ ઘર ઘર નથી, એ ઘર શમશાન છે, જ્યાં જીવતા જાગતા સીતારામ સ્વરૂપ, રાધેશ્યામ સ્વરૂપ, શિવ પાર્વતી સ્વરૂપ મા બાપની પૂજા ન થતી હોય, સેવા ન થતી હોય. મારા વંદન છે. આ ત્રીજો નિયમ મા બાપને પગે લાગવાનો. ચોથો નિયમ બહેનો, તમે રસોઈ કરવા બેહો ને ત્યારે ટીવી કે ફિલ્મ બંધ કરી દેજો. ઘણી બહેનો સિરિયલ જોતા જોતા રસોઈ બનાવે, ફિલ્મ જોતા જોતા બનાવે, અને ગાય મેરે અંગને મે તુમારા ક્યા કામ હૈ. હવે બંધ કરમાં બહુ જોયું, હવે હું હવે થોડુંક ગાયત્રી મંત્ર બોલતા રસોઈ બનાવો ને, શાક સુધારતા હો, લોટ બાંધતા હો, ત્યારે ઓમ ભૂર ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. શ્રી કૃષ્ણ શરણં શ્રી કૃષ્ણ શરણં શ્રી કૃષ્ણ શરણં શ્રી કૃષ્ણ શરણ. તમને જેના ઉપર શ્રદ્ધા હોય એમને ગાયત્રી મંત્ર, ગાયત્રી મંત્ર તો સનાતન મંત્ર છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલો બધા પ્રતિષ્ઠા શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ. એ પાવન મંત્ર બોલતા બોલતા ભાવના કરવાની આ રસોઈ મારા માટે નથી કરતી, મારી દીકરી માટે કે પતિ માટે નથી કરતી, મારા સાક્ષાત નારાયણ માટે કરું, મારા બાળકો માટે નથી કરતી, મારા ધ્રુવ માટે, મારા પ્રહલાદ માટે, મારા શ્રવણ માટે કરું. આ ભાવ બનાવી રાખજો, અને આવે એટલે પતિદેવને શું દુખાવા નહીં દેવા દેવાનું, ભલે ને ગમે એટલા ભૂખ્યા આવ્યા હોય, નહીં દે જલ્દી. અને પહેલી જ રોટલી ધણીને આપી દે એટલે ધણી બિચારા ગાય જેવા થઈ ગયા. પહેલી રોટલી ગાય માટે કાઢવાની હતી, પહેલી રોટલી કૂતરા માટે કાઢવાની હતી ગાય માટે, અને પહેલી રોટલી કૂતરા માટે કાઢવાની હતી, એ ધણી ને જતા થઈ ગયા, એટલે ધણી કૂતરાની જેમ. બંધ કરો, એ પ્રથાને બંધ કરો. આપણે ભાવથી શ્રદ્ધાથી જે પહેલી રોટલી હોય ને બેન, એ તમે ગેસ ઉપર આવી એક નાનકડી ડીશ રાખી દેવાની, એ રોટલીનું ચૂર્ણ કરી દેવાનું, એમાં ખાંડ નાખવાની કે ગોળ નાખવાનું, થોડા ભાત નાખવાના, ભાત થોડા મીઠા વગરને કાઢી લેવાના, એ બધું મિક્સ કરી 5 ગોળી બનાવી, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત્ સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. દરરોજ યજ્ઞ થશે ઘરમાં, અમને બોલાવા નહીં પડે.
અને બીજી વાત કરી દઉં, દરરોજ યજ્ઞ થશે એ બાકીની પ્રસાદી વધે ને એ બધાને જમવામાં આપો, એક સાથે એક ટાઈમે સમૂહ ભોજન કરો, બધાએ સામૂહિક ભોજન. આ આદર્શ ઘરના નિયમો છે, આદર્શ પરિવારના નિયમો છે. એનાથી પરિવારમાં પ્રેમની ભાવના જાગશે, આમ સ્નેહની ભાવના જાગશે. અને આ જો કરશો તો મને નથી લાગતું કે તમારા ઘરથી સ્વર્ગ દૂર રહે, તમારા ઘરથી શાંતિ દૂર રહે. તો કરીએ. અને છેલ્લો ને પાંચમો નિયમ, ચાર નિયમ થયા, પાંચમો નિયમ, દરરોજ રાત્રે કે સાંજના સમયે અડધો કલાક કે દસ વીસ મિનિટ પચીસ મિનિટ આમાંથી એક જ પેજ વાંચવાનું. બધું વાંચશો તો પાછું પુસ્તક જલ્દી પૂરું થઈ જશે. એક આ એક પેજમાં સાહેબ એટલી સા તાકાત છે ને, તમારા ઘરમાં બધા પ્રોબ્લેમો, બધા સોલ્યુશન, બધી બીમારીઓનો ઉપાય આમાં છે. એવું વેદોનું દિવ્ય ચિંતન સાહેબ, વેદ એ બધા જ ધર્મશાસ્ત્રોનો સાર છે. વેદ ભગવાનની અમરવાણી છે અને પરમપિતા પરમેશ્વરની અમરવાણી. વેદો આપણાને સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું જ્ઞાન આપે છે, સંસારનું આપે, અધ્યાત્મનું આપે. વેદોનો સ્વાધ્યાય આપણને પાપોથી દૂર રાખી જીવનમાં આશા અને ઉત્સાહની વૃદ્ધિ કરે છે. વેદ જ્ઞાન જીવનને શાંત અને પવિત્ર બનાવી કુમાર્ગ તરફથી સુમાર્ગ તરફ ચલાવે છે. અને એક જ આ સાહિત્ય એવું છે કે જે આપણા વ્યાકુળ ભ્રમિત મનને સચેત કરી ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપે છે. ક્યાંય જવાની જરૂર નથી સાહેબ, એક આ વેદોના દિવ્ય સંદેશમાં ડોક્યું કરજો. તમારા ઘરના બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન, ઘણી સમસ્યાઓમાં આપણે રમતા હોઈએ, આ સમસ્યાઓ. દીકરી તો કે મંગળવારી હોય તો ન દેવાય, મંગળવારો જ ધણી જોઈએ, મંગળવારી હોય તો કે મંગળવારો જ ધણી ગોતવો પડે, નહીં તો ધણીનો નાશ થાય કે પત્નીનો નાશ થાય. સાહેબ મંગળ કાંઈ નવરો નથી, નરવા આવે. મંગળ તો એક શુભ મંગળની નિશાની છે. આપણું મંગળ કરવા બેઠો છે, આપણે જ કોકનું અમંગળ કરવા બેઠા છીએ. આ ભ્રાંતિઓમાંથી બહાર નીકળો. આવા તમામ પ્રોબ્લેમો આપણા કેટલીય આટવાઈઓ આટી ઘૂંટીઓમાં આપણે રમીએ છીએ, પ્રોબ્લેમોમાં સમસ્યાઓમાં. એ તમામ સમસ્યાઓનું સમાધાન છે એક યુગ શક્તિ ગાયત્રી. માત્ર આપણે ચાય પીએ તો 20 રૂપિયા, અડધો કપના દઈ દઈ 15 રૂપિયા, આ આખા 12 મહિનાના 180 રૂપિયા લવાજમ, એટલે રોજના માત્ર કદાચ 6 રૂપિયા થાય ને દાદા, 15 રૂપિયા મહિને, 15 રૂપિયા, 6 રૂપિયા, હા બરાબર ને. તો સાહેબ આ તમારે ઘરે આમ આવી જશે, પોસ્ટ થી કે એનાથી લવાજમ પણ ભરાઈ જવાનું. એક આ સાહિત્ય ઘરે નિયમિત પ્રાર્થના કેમ કરવી એના દિવ્ય વિચારો છે, યુગ નિર્માણ સત્સંકલ્પ છે. આ અડધા 15-20 મિનિટનું અમે સદ સાહિત્યનું વાંચન કરશું, અમારા માટે, અમારા માટે નહીં તમારા માટે, તમારા બધા પરિવાર શ્રેષ્ઠ બને, આદર્શ બને એટલા માટે. અને આવી નાની નાની પુસ્તિકાઓ છે. આમ તો આ સેટ દાદા કેટલાનો વેચો છે? 72 રૂપિયામાં વેચે એ નહીં, આ બધું આમ તો 250-300 રૂપિયાનું સાહિત્ય છે. અહીંયા પ્રસાદી રૂપે આ બધું સાહિત્ય માત્ર ને માત્ર તમને 150 આપશે. એમાં આજ તો તમે એક વાંચી જ નાખી લો, આ નાની પુસ્તિકા 20 મિનિટ થશે. બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કેમ થાય, વાવવા લણવાનો અફળ સિદ્ધાંત, ભગવાન શિવ કોણ છે ને જાણો તો ખરા બાપ, એમને એમ દૂધ ચડાવે રાખો ને અભિષેક ના ચડાવો, ના નહીં પણ એને કઈ રીતે ચડાવાય, એ બધી બાબતો છે. ઉન્નતિના ચાર ચરણ, સાધના સ્વાધ્યાય, સંયમને સેવા કેવા હોવા જોઈએ, મેળવવું હોય તો કંઈક આપતા શીખો, ભગવાનની પૂંજીમાં ભાગીદાર બની. મને તો મેં મારી બધી પુસ્તિકા વાંચેલી એટલે તો મારે કાંઈ ઓખવું પડતું નથી, બહુ અદભુત છે. રમકડા આધ્યાત્મનો વાસ નાશ કરી નાખો. ભગવાનને કે 125 રૂપિયાની પ્રસાદી ચુંદડી આવીને ચડાવી દઈશ, માતાજીને મારા ઘરમાં શાંતિ થઈ જાય. પાત્રતા નિભાવવી નથી, પાત્રતા વિકસિત કરવી નથી ને ઓને હવાહોની ચૂંટણી પહેરાવવા જાય, 1.25 કિલો પ્રસાદી લઈને કેટલાય ભાડા ખર્ચીને ઘરે ઘરે ઉમરાવારીને ચૂંટણી પહેરાવી દે, આટલો લઈ દે, તારું કામ થઈ જશે. વિચાર ક્રાંતિ એ જ માત્ર ઉપયોગ, ભગવાનનું કામ કરવાનો આજ સમય છે. આવી નાની નાની ઈચ્છાઓ બધી ભગવાનને સોંપી દો. જીવન સાધના કરી, બધા દેવી દેવતાની તો સાધના કરીએ, આપણા જીવન દેવતાની જ સાધના નથી કરતા, એને થેબે ચડાવીએ, એને અંધશ્રદ્ધામાં રચાવીએ રચાવીએ છીએ. ભાવિ મહાભારત આ રીતે લડાશે, ભગવાનને ફોસલાવશો નહીં, રામનું નામ નહીં માત્ર કામ પણ કરીએ. શરત વિના અનુદાન નહીં, ચિંતન ચારિત્રને ઉજ્જવળ બનાવો. સંભવામી યુગે યુગે, શુદ્ધ મનઃ સ્થિતિ જ સ્વર્ગ છે. ભગવાનનું કામ કરવો કોઈ ખોટનો ધંધો નથી, અમે કરીએ છીએ, અમે લાભમાં છીએ, તમારા લાભમાં રહેવું હોય તો જોડાજો આમાં. અને દેશનો નેતા કેવો આપણે ચૂનવો જોઈએ, એવા અદભુત પુસ્તિકાઓનો સેટ છે. આ બધી પુસ્તિકા આમ તો 250-300ની મારા આશરે થાય છે મારા ધ્યાન પ્રમાણે, પણ દાદા અમારે કે આપણે કાંઈ કમાવું નથી, આ 150 રૂપિયામાં તમારા ઘરે તો સ્થાપના કરવાની જ છે. માનજો કે ગાયત્રી સાક્ષાત તમારા ઘરે આવી છે, તો નિયમિત એક પેજ વાંચવાનો સંકલ્પ લેજો. પ્રસાદીના રૂપમાં દાદા તમે ઊભા થઈને એમને આપી દો. અને બીજા કોઈને લેવી હોય તો એ 100 રૂપિયા વાળી પુસ્તિકા 50માં મળશે સેટ, તો કદાચ એકાદ બે જ લાયા હશે દાદા, તો લઈ જાજો. હા, ગાયત્રી પ્રાર્થનાની ચોપડી છે એ પ્રમાણે પ્રાર્થનાની. હવે
આટલું કરજો. પાંચ નિયમ માંથી ગુરુદેવ કે એક બે નિયમ જે પાડશે ને એના ઘરમાં સતયુગ હું લઈ આવીશ. આવો પૂર્ણાહુતિ તરફ જઈએ. અઢાર સત્સંકલ્પ આપેલા છે ને બહેનો ભાઈઓ, આટલું તો દરરોજ વાંચ્યો અને આચરણમાં મૂકવા માટે પ્રયત્ન કરજો. આપણું પ્રાર્થના થઈ જશે. બસ ચાલો આવો શાંતિ અભિસિંચન કરીએ. એના પહેલા મંત્ર પુષ્પાંજલિ તમે આપી દો કે આ પાંચ નિયમ માંથી એકાદ બે નિયમ અમે જરૂર પાડશું. વચન આપીએ ગુરુદેવને કે પ્રોમિસ અમે આવા માર્ગે તારા માર્ગે ચાલી શકીએ એ માર્ગે આવો. ઓમ યજ્ઞને યજ્ઞમય જંત દેવા તાને ધર્માણે પ્રથમને આસન તેહનાકમ મહિમાનઃ સંચત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ ઇદમ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. મસ્તકે ચડાવીને આમાં લઈ લો બધા. બહેનો પાલો પાસરશે પસારશે, ભાઈઓ હાથ પસારશે. આ રીતે ભગવાન પાસે આજ શું માગશું બોલો. શું માગશું ભગવાન પાસે? લો તો દાદા એ તમે એમને પ્રસાદીમાં આપી દો બેન. આ તમને અમે આપીએ છીએ. માં ગાયત્રી ખૂબ આશીર્વાદ તમારા ઉપર વરસાવે એવી દિવ્ય ભાવના સાથે આ પ્રસાદ આજ તમે ખાઈ જાજો. અને એક વાત કરી દઉં કે ભગવાન પાસે માગવા જેવું હોય તો માત્ર સદબુદ્ધિ છે. સદબુદ્ધિ હશે તો બધું જ આવી જશે. એટલે ગાયત્રી મંત્ર નિયમિત કરતા રહેજો. સદબુદ્ધિનો મંત્ર છે. આવો શુભકામના માટે બે હાથ પસારશું. સર્વનું હિત કરીશું. સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવનાથી જીવશું. એ ભાવના સાથે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતા ન્યાયેન માર્ગેણ મહિમહિષા ગૌ બ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવંતુ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. શ્રદ્ધા મેધાં યશઃ પ્રજ્ઞાં વિદ્યાં પુષ્ટિં શ્રિયં બલં તેજ આયુષ્યં આરોગ્યં દેહિ મેહ વ્યવાહનમ દેહિ મેહ વ્યવાહનમ. બેન આમાં પાણી છે. તમે ઉભા થઈ જાવ. પ્રસાદી તમારા મમ્મી નાખી દે. બધાની ઉપર છાંટી દેજો. આપણે બધા આંખો બંધ કરીને બેસશું અને ઘરમાં બધે છાંટી દેજો. ભાવના કરીશું કે યજ્ઞથી અભિમંત્ર થયેલું જળ અમારા તન મનના રોગ શોક સંતાપ ટાળી રહ્યું છે અને અમારા જીવનમાં અમારા ઘરમાં દૈવિક તત્વની પ્રાપ્તિ કરાવી રહ્યું છે. હા ઓમ દ્યાહુ શાંતિરંતરિક્ષગમ શાંતિઃ પૃથ્વીઃ શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિઃ બ્રહ્મ શાંતિઃ સર્વગમ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સા મા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુખ શાંતિર્ભવતુ. ઓમ વિશ્વાનિ દેવ સવિતુર્દુરિતાનિ પરાશુવ યદ્ભદ્રમ તન્ન આશુવ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુખ. સરસ. થોડા ચોખા લઈ લો ડાબા હાથમાં લઈ અને ભગવાન આજ આવ્યા તમારી મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ પણ આપ્યા. પણ એ મનોકામના માત્ર આશીર્વાદથી નહીં થાય દૂર. આપણે પણ એના માટે પાત્રતા કેળવવી પડશે. આપણે એ પ્રમાણે ચાલવું પડશે તો બનશે. માત્ર કરવા ખાતર કરાવી નાખ્યો યજ્ઞ, અમે આવી ગયા અને વાતો કરીને ચાલ્યા ગયા એમ નહીં. યજ્ઞની સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતરે, આપણું જીવન યજ્ઞમય બને, પરોપકારમય બને, શ્રેષ્ઠ બને, ત્યાગમય બને, સમર્પણમય બને, તો જીવન શ્રેષ્ઠ બનશે. એ ભાવના સાથે આવો. દેવોને કહી આપ આવ્યા. ખૂબ ખૂબ થેન્ક યુ. આભાર. અમારા જીવનને શ્રેષ્ઠ બનાવ્યો. અમારી આંતરિક શક્તિને જાગૃત કરી અમે જ્યારે જ્યારે ફરી પાછા આવા શુભ પ્રસંગોમાં યાદ કરીએ ત્યારે ફરી ફરી આવી અમારી અંતઃચેતના જાગૃત કરતા રહેજો. આપ હવે સ્વસ્થાને જઈ શકો છો. ઓમ ગચ્છ તુમ ભગવન અગ્ને સ્વસ્થાને કુંડ મધ્યતઃ ભૂતમાદાય દેવેભ્ય શીઘ્રમ દેહિ પ્રસિદ્ધમે. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મ દયો દેવા તત્ર ગચ્છ હુતાસન યાન્તુ દેવ ગણા સર્વે પૂજા માદાય મામ કિમ ઇષ્ટ કામ સમુર્ધમ પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ. ભગવાનને જમણો હાથ મજબૂત આપ્યો હોય તો એક યુગ નિર્માણનો જય ઘોષ છે. બધા બોલાવજો બરાબર ને. આમ હાથ ઊંચો કરીને અમે હંમેશા સત્કાર્યમાં આગળ રહીશું. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે સાચી સમજ વિના જીવન લજાવે એવી સમજ કેળવશું કે યુગ નિર્માણના કાર્યમાં અગ્રેસર રહીશું. ગાયત્રી માતા કી બોલો યજ્ઞ નારાયણ દેવ કી બોલો.
પ્રકાશ કોઈ લઈ લો એટલે આમ ખબર પડે કે અહીંયા યુગનિર્માણી અમે બનાવીને આવ્યા છીએ. ગુરુદેવ નોંધ લે. યજ્ઞ નારાયણ દેવ કી બોલો, સત્ય નારાયણ દેવ કી બોલો, અરે ભારત માતા કી બોલો, ભારતીય સંસ્કૃતિ કી બોલો, માતા પિતા ભગવાન કી બોલો, સાસુ સસરા ભગવાન કી બોલો, સત્ય સનાતન ધર્મ કી બોલો, હમ સુધરેંગે, હમ બદલેંગે, એક બનેંગે, જ્ઞાન યજ્ઞ કી લાલ મશાલ, જ્ઞાન યજ્ઞ કી જ્યોત જલાને, નયા સવેરા નયા ઉજાલા, જન્મ જહાં પર હમને પાયા, અન્ન જહાં કા હમને ખાયા, વસ્ત્ર જહાં કે હમને પહેને, જ્ઞાન જહાં સે હમને પાયા, વહે પ્યારા દેશ પાયા, પ્યારા પ્યારા દેશ પાયા, દેશ કી રક્ષા કોણ કરેગા, હમ કરેંગે, હમ કરેંગે, પરિવાર કી રક્ષા કોણ કરેગા, હમ કરેંગે, હમ કરેંગે, યુગ નિર્માણ કૈસે હોગા, શક્તિ કે નિર્માણ સે, અરે માં કા આમ કરો તો ના હે, ગાયત્રી માતા કી બોલો, જય 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 કર, અરે બંધ કર બાપ, તેજસ્વીતા થી બોલને, મેં સવારે 4 વાગ્યા ઉઠો પાણી નથી પીધું, તમે બધા તો ચાય નાસ્તો કરીને આવ્યા, મજબૂત રીતે બોલો, આમ મજા આવે, ગુરુદેવ રાજી થાય, માતાજી રાજી થાય. યુગ નિર્માણ કૈસે હોગા, વ્યક્તિ કે નિર્માણ સે, અરે માતા મસ્તક ઊંચા હોગા, છોટે મોટે કામ કરો, માનવ માત્ર એક સમાન, નર ઓર નારી એક સમાન, પ્રજાતિ વંશ એક સમાન, જાગેગી ભાઈ જાગેગી, નારી શક્તિ જાગેગી, જાગ ગઈ ભાઈ જાગ ગઈ, નારી શક્તિ જાગ ગઈ, નારીઓ જાગો, અપને કો પહેચાનો, અરે ઘર કી શક્તિ નારી હે, પરિવાર કી ધુરી નારી હે, જગદંબા શક્તિ નારી હે, ચામુંડા શક્તિ ગાયત્રી શક્તિ નારી હે, નારીઓ જાગો, અપને કો પહેચાનો, અરે ગંદે ચિત્ર લગાઓ મત, નારી કો લજાઓ મત, અનાચાર કા અંત હો, સહેજ પ્રથા બંધ કરો, નિત્ય સૂર્ય કા ધ્યાન ધરેંગે, અપની પ્રતિભા પ્રખટ કરેંગે, અગર રોકની હૈ બરબાદી, બંધ કરો ફર્તીલી શાદી, ધર્મ કી જય હો, અધર્મ કા જય હો, પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ.